કેમ છો? મજામાં? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ જ સરળ અને એમ કહી શકાય કે ભાઈ જેવી રીતે રોકડિયા પાક આવે એવી રીતે રોકડિયા માર્ગ લાગતો ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નામ છે નકશા ટોપિક. બોર્ડની પરીક્ષાની અંદર જે 4 વર્ણના નકશા પૂછાય છે તેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આ નકશા વિભાગમાં અત્યાર સુધી આપણે ટોટલ 4 ભાગો છે તેની આપણે ચર્ચા કરી. ચારે ચાર ભાગની અંદર આપણે એક વખત આમ જોવા જઈએ તો ક્વિક રિવિઝન આપણે કરીએ તો ખબર પડે કે શરૂઆત પ્રથમ લેક્ચરમાં મેં તમને નકશાકૃતિનું મહત્વ સમજાવ્યું, એના કુલ ગુણ સમજાવ્યા, કયા પાઠમાંથી કેટલા ગુણનો અને કેવી રીતનો નકશો પૂછે છે તેની આપણે વાત કરી. બીજું તો કે જેને નકશાકૃતિનો પ્રાણ કહી શકાય એટલે કે નકશાકૃતિ માટે જે વસ્તુ આવડવી 100% કમ્પલસરી છે તે એટલે ભારતના રાજકીય નકશામાં ભારતના અલગ અલગ રાજ્યોના સ્થાન એટલે કે તેનું લોકેશન, કયું રાજ્ય કઈ જગ્યાએ આવેલું છે તે આપણને જો ખ્યાલ રહે તો નકશાની અંદર ક્યારે પણ આપણો એક પણ માર્ક ના કપાય. શા માટે? તો કે ત્યાર પછી તો તમારે સંબંધિત રાજ્ય અને બહુમાં બહુ થાય તો આજના માનલો કે આજે આપણે ચેપ્ટર નંબર 13 ના લેક્ચર જે નકશા શીખવાના છે તેમાં અમુક રાજ્યોની અંદર ઉત્પાદન ઉદ્યોગનું કેન્દ્ર પૂછે, બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખવાની છે, કેન્દ્ર અને રાજ્ય. કેન્દ્ર એટલે કે તે સ્થળ જે જગ્યાએ તે વસ્તુનું ઉત્પાદન થતું હોય, બરાબર? અને એમાં પણ મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમને બધાને સરળતાથી યાદ રહી જાય એવા રાજ્યો અને એવા કેન્દ્રો કે જેની સાથે તમે એ નામ વારંવાર સાંભળતા હો, બરાબર? તો એટલા માટે નકશાની અંદર રાજ્યોના જે સ્થાન છે એનું લોકેશન છે તે આપણને યાદ રહેવું ખૂબ જ જરૂરી છે. અને એ માટે થઈને આપણે જ્યારે નકશા પ્રવૃત્તિની શરૂઆત કરેલી, નકશા સમજાવવાની શરૂઆત કરી ત્યારે આપણે એક કે દોઢ લેક્ચર જેટલું છે એટલે લગભગ 1.5 લેક્ચર છે તે આપણે બોર્ડ ઉપર સરસ મજાનો કાળો નકશો લઈ અને ચોક દ્વારા જે તે રાજ્યનું એક્ઝેક્ટ લોકેશન તમને આપણે શીખવાડ્યું, 3-4 વખત સંપૂર્ણ રિવિઝન પણ કર્યું અને જો હજી એવું લાગશે તો આપણે એકાદ વખત છે તે ફરીથી તેનું આપણે રિવિઝન છે તે કરીશું, બરાબર? તો હવે આજના સેશનની આપણે જો શરૂઆત કરીએ તો આજે આપણે નકશા પ્રવૃત્તિની અંદર જે તમારા 13 નંબરનું ચેપ્ટર છે, બરાબર? ચેપ્ટર નંબર 13 તેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. ઉત્પાદન ઉદ્યોગો, બરાબર? આ પ્રકરણની અંદરથી આપણને નકશા માટે કયા રાજ્યો પૂછાઈ શકે, કયા ઉત્પાદન ઉદ્યોગ માટે કયું રાજ્ય આપણે યાદ રાખવાનું છે તેની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? સામાન્ય રીતે ઉત્પાદન ઉદ્યોગ વાળો પાઠ આપણા માટે ખૂબ મહત્વનો બની જતો હોય છે. શા માટે? તો કે જે તે વખતે આ પાઠ સમજાવતા હતા ત્યારે પણ આપણે તેની અંદર જોયું હોય કે ભાઈ કોઈ રાજ્ય હોય તો એ રાજ્યની અંદર એક્ઝામ્પલ તરીકે બે સુતરાઉ કાપડ ઉત્પાદન કરતું, તો ભારતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર સુતરાઉ કાપડનું ઉત્પાદન થતું હોય. તમને વાત કરી આપણા ગુજરાતની, જે આપણે વાત કરી અમદાવાદની અંદર સુતરાઉ કાપડની મિલોની ખૂબ વહેલી શરૂઆત થઈ. પરંતુ નકશા પ્રવૃત્તિમાં હું જ્યારે તમને રાજ્યોના કેન્દ્ર સાથે નામ લખાવું તો તમારે એ જ નામ યાદ રાખવાના છે અને એ નામ આપણા 100-100% સાચા જ પડશે. પછી ઘણી વખત તમે ટેક્સ્ટ બુક જોશો ત્યારે તમને એમ થશે એટલે આના કરતા આપણે અમદાવાદ રાખીએ તો અમદાવાદ મેં સુતરાઉ કાપડ જાય, પરંતુ મેં તમને સરળતાથી રાજ્ય યાદ રહી જાય એનું કેન્દ્ર યાદ રહી જાય એવી રીતે નકશાની ગોઠવણી કરેલી છે. અને હું જે તમને મેપ જે સ્લાઇડ ઉપર કેન્દ્ર બતાવીશ, જે ઉદ્યોગનું રાજ્ય બતાવીશ તેમાં પણ તે રાજ્ય દોરેલું હશે. એટલે વધુ મગજ ઉપયોગ ન કરતા બોર્ડ ઉપર હું તમને જે કેન્દ્ર અને જે રાજ્યનું નામ લખાવું તે કેન્દ્ર અને તે રાજ્યનું નામ તમારે ઉત્પાદન ઉદ્યોગ વાળા નકશાની અંદર યાદ રાખવાનું છે, બરાબર? તો આપણે શરૂઆત કરીએ તો કે સૌ પ્રથમ આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ. કયો ઉદ્યોગ આવશે? સુતરાઉ કાપડ ઉદ્યોગ. હવે આ સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર
આપણે મુંબઈ રાજ્ય યાદ રાખવાનું છે, વિજય યાદ બધાને, મુંબઈ સોરી મુંબઈ રાજ્ય ને મુંબઈ કેન્દ્ર, બરાબર. કેન્દ્ર આપણને પૂછે કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતું એક કેન્દ્ર, તો આપણે સ્થળ કયું યાદ રાખવાનું છે, એટલે કે સેન્ટર, તો કે મુંબઈ. આનું રાજ્ય આપણને પૂછે તો બધાને ખ્યાલ જ હોય, તો કે હા સાહેબ. કયું રાજ્ય આવશે, તો કે મહારાષ્ટ્ર. ક્લિયર? સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર. કયું કેન્દ્ર? તો કે ભાઈ મુંબઈ કેન્દ્ર છે. હા. નામ રાજ્યનું? તો કે મહારાષ્ટ્ર. ચાલો નંબર બે જોઈએ. તો કે ભાઈ ઉની કાપડનું કેન્દ્ર, ઉની કાપડ ઉદ્યોગ. આનું જો કેન્દ્ર પૂછે તો આપણે શું લખશું? આના કહે છે લુધિયાણા પંજાબ, ચોક્કસ લખી શકાય. આમાં જો તમે લુધિયાણા પંજાબ લખો તો તમારું ખોટું પડે નહીં. પણ આપણે યાદ રાખવા માટે અહીંયા પણ શું કરશું? તો કે મુંબઈ મહારાષ્ટ્ર. જો આ પણ તમારું ખોટું નહીં પડે ભાઈ, નો એટલે તમે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો તો પણ ચાલશે. હા, લુધિયાણા પણ ચાલે, પરંતુ આ તમને સરળ યાદ રહી દે. ભાઈ સુતરાઉ કાપડ પૂછ્યું, તો કે ભાઈ મુંબઈ મહારાષ્ટ્ર. ઉની કાપડ પૂછ્યું, મુંબઈ મહારાષ્ટ્ર. બરાબર? એટલે તમારે બે માટે અલગ અલગ કેન્દ્ર અને બે માટે અલગ અલગ રાજ્ય યાદ રાખવા પડે નહીં. તમે મુંબઈ લખો તો તમારું ખોટું પડશે નહીં. ત્યાર પછી નંબર ત્રણ, સાથે સાથે લઈ લઈએ. કૃત્રિમ કાપડ ઉદ્યોગ. કેવું? કૃત્રિમ કાપડ ઉદ્યોગ. બરાબર? તો આનામાં પણ આપણે કયું યાદ રાખીએ? કેન્દ્ર યાદ રાખશું, તો કે મુંબઈ. અને રાજ્ય, તો કે મહારાષ્ટ્ર. બીજા પણ રાજ્યોના નામ હોય, બીજા પણ કેન્દ્ર આવી શકે, પરંતુ આપણે એવું કરતા નથી. શા માટે? તો આપણે એક માર્ક રોકડો લેવો છે. પછી તમને સુતરાઉ કાપડ છે, ઉની કાપડ છે, કે કૃત્રિમ કાપડ છે, આ ત્રણેય કાપડનું કેન્દ્ર આપણને નકશામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું છે ઓનલી ફોર મુંબઈ. રાજ્ય તો બધાને ખબર છે, તમે આ રીતે ગુજરાતમાં નકશો છે, ત્યાંથી તમે નીચે જાઓ અને અહીંયા મહારાષ્ટ્ર આવે. ક્લિયર? તો આ લખવાનું મુંબઈ. બરોબર? પછી આ લખવાનું શું? તો ભાઈ જે પૂછ્યું હોય તે સુતરાઉ કાપડ. બરોબર? સમજા તમે મેળવી લે. માન લો કે સર્કલની અંદર સરવાળાની દિશા, એટલે ગોળ કુંડાળાની અંદર સરવાળો કર્યો બાય દિશામાં. ક્લિયર છે? તો આ વાત કરી આપણે કાપડ. ત્રણ મેન કાપડ આવી ગયા, સુતરા, ઉની અને કૃત્રિમ. અને સૌથી વધારે અત્યારે આ ઉપયોગમાં લેવાય છે, જે બધી પ્લાસ્ટિકની સીટુ આવે છે, રબરના ટાયર્સ આવે છે. બરોબર? જે પ્લાસ્ટિકને લગતું કાપડ બનાવવામાં આવે છે તેને આપણે કૃત્રિમ કાપડ કહીએ છીએ. તેની અંદર મિક્સ્ડ બધી વસ્તુ છે તે આપણે પ્રયોગ કરીએ છીએ. તો આ વાત કરી ત્રણ ની. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ. બરાબર? તો નેક્સ્ટ કાપડ ઉદ્યોગ ની અંદર જ આવશે શણ. બરાબર? શણ ઉદ્યોગ ભારતમાં કઈ જગ્યાએ વિકસેલો છે? જો આ એવી વસ્તુ છે, આમાં તમને કોઈ પ્રોપર કેન્દ્ર ન પૂછે. શણ ઉદ્યોગ નું એક કેન્દ્ર, તો શણ ઉદ્યોગ નું એક સ્થળ પૂછે, તો તમારે યાદ રાખવાનું છે શણ ઉદ્યોગ માટે, શણ ઉદ્યોગ માટે પશ્ચિમ બંગાળ રાજ્ય. કયું રાજ્ય યાદ રાખવાનું છે? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં ખાસ કરી, અને તમે સમુદ્ર બાજુનો જે વિસ્તાર છે, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, એ જગ્યાએ તમે શણ માટેની સંજ્ઞા લખી અને પશ્ચિમ બંગાળ લખો, એટલે શણ ઉદ્યોગ આવી જાય. બરાબર? ત્યાર પછી શણના કાપડની વાત આવી જાય. બરોબર? તો આપણે ચાર કાપડ જોયા, સુતરાઉ કાપડ, ઉની કાપડ, કૃત્રિમ કાપડ, અને શણનું જે કાપડ બનાવવાના કારખાના છે તે, અને જે પરતાન, પોથરા, શેત્રજી, બરાબર, જે શણમાંથી બનાવવામાં આવે છે તે. તો આ કાપડ માટે આપણે પશ્ચિમ બંગાળ યાદ રાખશું. ઓલા ત્રણેયમાં કોમન નામ કયું? તો કે મુંબઈ. જયારે શણમાં આવશે યાદ રાખવાનું છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં તમને ક્યારે પ્રોપર કેન્દ્ર પૂછશે શણ માટે નહીં પૂછે. શા માટે? તો ભાઈ હુગલી નદીના કિનારે ઘણા બધા કારખાનાઓ આવેલા છે, એમાંથી કોઈ પર્ટિક્યુલર જિલ્લો કે કોઈ કેન્દ્ર કે વિસ્તાર જાણીતો નથી. જે રીતે માનો કે આપણે સુતરાઉ કાપડમાં જોયું કે મહારાષ્ટ્ર તો કેવડું મોટું છે, પરંતુ એમાં સૌથી વધારે સુતરાઉ કાપડની મિલો કઈ જગ્યાએ? તો કે પ્રોપર મુંબઈ. બરાબર?
એટલા માટે એમાં નામ હતું, પણ આપણે સમાન કાપડ ની અંદર કોઈ પર્ટિક્યુલર કેન્દ્ર નું નામ હશે નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ ખાંડ બનાવવાનું, સોરી એલ્યુમિનિયમ ઉદ્યોગ નું કેન્દ્ર એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ઉદ્યોગ. તો એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે આપણે નામ યાદ રાખશું, એક માત્ર રાજ્ય ની અંદર જે સૌથી વધારે એલ્યુમિનિયમ નો ઉદ્યોગ ચાલે તે એટલે ઓરિસ્સા રાજ્ય. આપણે યાદ કરો ખેતી વખતે જોયું હતું કે શેરડી કયા રાજ્યમાં સૌથી વધારે થતી, ઉત્તર પ્રદેશમાં. સ્વાભાવિક છે ખાંડ ઉદ્યોગ પણ ક્યાં થશે, તો કે ઉત્તર પ્રદેશમાં. કેન્દ્ર આપણને પૂછે પર્ટિક્યુલર, તો લખવાનું શું, તો કે ગોરખપુર આમાં કદાચ તમને પૂછે. એટલે આપણને એની અંદર આખા રાજ્યની અંદર ઉત્પાદન થાય છે, કોઈ પર્ટિક્યુલર જિલ્લો જાણીતો નથી, એટલે આપણે આખું રાજ્ય દર્શાવી દઈએ તો ચાલે, રાજ્યની અંદર કોઈ પણ સ્થળ દર્શાવી તો ચાલે. પણ આમાં આપણે કેન્દ્રનું નામ યાદ રાખવાનું છે ગોરખપુર, રાજ્ય યાદ રાખવાનું છે. કયું રાજ્ય આવશે? ઉત્તર પ્રદેશ. ગોરખપુર ક્યાં આવશે? ઉત્તર પ્રદેશ. બરાબર. તો ખાંડ ઉદ્યોગ માટે ગોરખપુર કઈ જગ્યાએ? તો કે ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી બોર્ડ વાળાનો ફેવરિટ પ્રશ્ન, રેલવે એન્જિન, રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગ. આની વાત કરીએ રેલવે એન્જિન, તો આ પણ ઉત્તર પ્રદેશમાં જ આવશે. પણ જો આપણને કોઈ પર્ટિક્યુલર કેન્દ્ર પૂછે, બરાબર, કેન્દ્ર જ પૂછે, તો નામ આવશે વારાણસી. ક્યું કેન્દ્ર આવશે ઉત્તર પ્રદેશમાં પણ, ક્યું સ્થળ? તો કે ભાઈ વારાણસી. બરાબર. રાજ્ય ક્યું? તો કે ભાઈ ઉત્તર પ્રદેશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શણ ઉદ્યોગ માટે પશ્ચિમ બંગાળ, એલ્યુમિનિયમ માટે ઓરિસ્સા, ખાંડ ઉદ્યોગ માટે ઉત્તર પ્રદેશ, સ્થળ પૂછે, કેન્દ્ર પૂછે ગોરખપુર, ત્યાં પછી રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગ. જો રેલવેના ડબ્બાની વાત ન કરતો, રેલવેના એન્જિન ની વાત કરું છું. કયું રાજ્ય યાદ આવશે? તો આપણને યાદ, રાજ્ય તો ઉત્તર પ્રદેશ, કેન્દ્ર કયું? તો કે વારાણસી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ આપણા ગુજરાતની વાત કરી સાથે સાથે. ગુજરાતમાં પણ ઘણા બધા ઉદ્યોગો ડેવલપ થયા છે, તો બીજા રાજ્યની ચર્ચા કરીએ. તો હવે આ ઉત્પાદન ઉદ્યોગ ની અંદર આપણે જો ગુજરાતથી જોવા જઈએ, તો ગુજરાતમાં આપણે મુખ્યત્વે પેલા આપણે જોઈએ સિમેન્ટ બનાવવાના ઉદ્યોગ. સિમેન્ટ બનાવવાના ઉદ્યોગ, જો ગુજરાતમાં ઘણી જગ્યાએ સિમેન્ટ બને છે, એટલે સમગ્ર ગુજરાત ની અંદર તમે કોઈ પણ જગ્યાએ દર્શાવો તો ચાલે, ખાસ કરીને પોરબંદર સાઈડ, કચ્છ સાઈડ દર્શાવો તો વધુ સારું. બરોબર. કારણ કે એ બાજુ જામનગર બાજુ તમે દર્શાવો તો જામનગર ની અંદર જે સિક્કા નામની જગ્યા છે, બરોબર, ક્યુ સ્થળનું નામ છે, કેન્દ્ર નું છે, તો સિક્કા. કઈ જગ્યાએ આવે? તો કે જામનગર. પણ તમારે તો ખાલી સિક્કા અને ગુજરાત આટલું જ લખવાનું છે, જામનગર ના લખો તો પણ ચાલે. બરોબર. તો સિમેન્ટ બનાવવાનો ઉદ્યોગ ક્યુ કેન્દ્ર? કેન્દ્ર નું નામ છે સિક્કા, દરિયા કિનારો છે આપણો. અને રાજ્ય ક્યુ? તો કે ગુજરાત. ત્યાર પછી રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, કેન્દ્ર પૂછે, તો સ્થળનું નામ યાદ રાખવાનું છે કલોલ. બરાબર. કલોલ ક્યાં આવે? પડી બાજુ ઉત્તર ગુજરાત ની અંદર અમદાવાદ પાસે. બરાબર. રાજ્ય કયો છે? તો કે ગુજરાત. બરાબર. તો આ ગુજરાતના બે ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, સિક્કા, ગુજરાતની અંદર. બરાબર. જામનગર ઋષિના ગોરી માટે યાદ રાખશું આપણે બે વસ્તુ યાદ રાખવાની છે, સિક્કા અને કલર, બે આવે છે કઈ જગ્યાએ? ગુજરાતમાં. બરાબર. આ સિમેન્ટ બનાવવા માટે સિક્કા, સી સી સિમેન્ટ નો સી, સિક્કા નો સી. ત્યાર પછી રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ, કલોલ ખાતેના કારખાના છે, ક્યાં આવશે? તો કે ગુજરાતમાં. ત્યાર પછી વાત કરીએ સડક પરિવહન, એટલે કે રસ્તા ઉપર જે વાહનો દોડે છે, એટલે કે રસ્તા ઉપર ચાલતા વાહન
એના જે મોટા ભાગના ઉદ્યોગ એટલે કે સડક પરિવહન ઉદ્યોગ, સડક વાહન, સડક પરિવહન, સડક વાહન, બાંધકામના ઉદ્યોગનું કેન્દ્ર, સડક વાહન બાંધકામના ઉદ્યોગનું કેન્દ્ર. સાવ સિમ્પલ છે, આપણા દેશની રાજધાની શું છે? નામ ભારત દેશની રાજધાની, કેપિટલ ઓફ ઇન્ડિયા શું છે? તો હવે દિલ્હી. પ્લસ દિલ્હીની અંદર પણ પ્રોપર દિલ્હી યાદ રાખવાનું છે સડક પરિવહન માટે. ત્યાર પછી આગળ વધી આપણે તો કે જહાજ બાંધકામ. જો આ સડક વાહન રસ્તા ઉપર ચાલતા વાહન, જહાજ રસ્તા ઉપર ચાલે ન ચાલે, ક્યાં ચાલે? સમુદ્રમાં. તો જહાજ બાંધકામ ઉદ્યોગ આનું કેન્દ્ર બહુ મહત્વપૂર્ણ છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આપણે યાદ રાખવાનું છે. વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ અને આપણને રાજ્ય પૂછાય તો રાજ્ય આવશે આંધ્રપ્રદેશ. કયું રાજ્ય આવશે? આંધ્રપ્રદેશ. અને આ નકશા માટે ખૂબ જ મહત્વનું છે. જહાજ બાંધકામનું એક કેન્દ્ર જણાવો, કયું આવશે? વિશાખાપટ્ટનમ. રાજ્ય આવશે આંધ્રપ્રદેશ. ત્યાર પછી વાત કરી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની, એને આપણે સિલિકોન સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. તે એટલે તો કે બેંગ્લોર, આઈટી ક્ષેત્ર જેના માટે ખૂબ જાણીતું છે બેંગ્લોર. બેંગ્લોર કેન્દ્ર કયા રાજ્યમાં આવશે? બેંગ્લોર શહેર. તો એ આવશે કર્ણાટકમાં. ક્યાં આવશે? કર્ણાટકમાં. આ રીતે ગુજરાતના નકશા, ભારતના નકશાની વાત કરીએ તો આયા ગુજરાત, નીચે મહારાષ્ટ્ર, આયા નાનકડું હતું ગોવા, ગોવાની નીચે કર્ણાટક. કર્ણાટકની અંદર બેંગ્લોર આપણે દર્શાવવાનું છે. સેના માટે? તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની તરીકે. ત્યાર પછી કર્ણાટકની અંદર સંકળાયેલા અન્ય ઉદ્યોગની આપણે વાત કરીએ તો સાથે સાથે લખી નાખીએ હવાઈ જહાજ, હવાઈ જહાજ ઉદ્યોગ જે કર્ણાટકની અંદર પણ સ્પેશિયલ બેંગ્લોરમાં છે. હવાઈ જહાજ પેસેન્જર પ્લેન જ બનાવતો, આપણે ફક્ત ને ફક્ત એરક્રાફ્ટ બનાવીએ છીએ. મુસાફરી વાહન ભાગમાં ભારતમાં આજે થતું નથી. હા, હવાઈ જહાજ કે સૈન્ય માટે જે વપરાય તે. ત્યાર પછી જોયું રેલવેના મુસાફરી વાળા ડબ્બા, અથવા તો રેલવેના મુસાફરોના ડબ્બા, એટલે રેલવેની અંદર મુસાફરો જે ડબ્બામાં બેસે છે તે ડબ્બા બનાવવાના ઉદ્યોગ. બેંગ્લોર રાજ્ય કયું આવશે? તો કે કર્ણાટક. અહીંયા પણ શું આવશે? કુશીનગર. બેંગ્લોર, કર્ણાટક. ક્લિયર? તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, હવાઈ જહાજ ઉદ્યોગ, રેલવેના મુસાફરોના ડબ્બા અને અંતે એક કાપડ, સિલ્કી એટલે કે રેશમી કાપડ, રેશમી કાપડનું કેન્દ્ર. કયું? તો કે બેંગ્લોર. અને રાજ્ય કયું? તો કે કર્ણાટક. ક્લિયર? તો આવી રીતે આપણે પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો, આ ઉત્પાદન ઉદ્યોગોની અંદર અલગ અલગ રાજ્યની અંદર જે ઉદ્યોગો સ્થાપિત છે તે રાજ્યની સરસ મજાની આપણે સૂચિ તૈયાર કરી. હવે ભારતના નકશાની અંદર આ રાજ્યોના લોકેશન છે તે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક છે તે આપણે બધા જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત આપણે દિલ્હીથી કરીએ. એટલે તમને નકશાની અંદર સૌથી ઉપર દિલ્હી દેખાતું હશે, બરાબર? તો દિલ્હી છે તે દિલ્હી સેના માટેનું ઉદ્યોગ કેન્દ્ર છે? તો કે ભાઈ સડક વાહનના બાંધકામ માટે, બરાબર? તો ચોકડી મારી અને સરસ મજાની નિશાની કરેલી છે દિલ્હી, બરાબર? ત્યાર પછી આપણે આવીએ ઉત્તર પ્રદેશની અંદર. તો ઉત્તર પ્રદેશની અંદર આપણે બે ઉદ્યોગો માટેનું કેન્દ્ર જોયું હતું. તો ભાઈ ઉત્તર પ્રદેશમાં
આપણે મુખ્યત્વે કેટલા ઉદ્યોગો યાદ રાખવાના છે? બે. તો દિલ્હીની એક્ઝેક્ટ નીચે ભારતનું સૌથી મોટું રાજ્ય દેખાય આપણને, અથવા તો દિલ્હીને અડવટ જમણી બાજુ, બરાબર. તો ત્યાં આપણે ગોરખપુર જોયું હતું, જે ખાંડ ઉદ્યોગ માટેનું કેન્દ્ર હતું, અને ત્યાર પછી આપણે જોયું હતું વારાણસી. શું જોયું હતું? વારાણસી એ રેલવે એન્જિન નિર્માણ, એટલે કે રેલવેનું જે એન્જિન છે તેના માટેના કારખાના આપણને ક્યાં જોવા મળે? તો કે ઉત્તર પ્રદેશ, બરાબર. તો દિલ્હી અને ઉત્તર પ્રદેશ જોયું. ત્યાર પછી વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રમાં આપણે ત્રણ પ્રકારના કાપડની શરૂઆત કરી. કયા કયા ત્રણ પ્રકારના કાપડ? તો કે સુતરાઉ કાપડ, ઉની કાપડ અને કૃત્રિમ કાપડ, બરાબર. કૃત્રિમ એટલે માનવ સર્જિત કાપડ. તો આ ત્રણે ત્રણ કાપડ માટેનું કેન્દ્ર કયું યાદ રાખવું હતું આપણે? તો કે મુંબઈ. તમને નકશાની અંદર દેખાતું હશે, મેં સરસ મજાની પૂંદડી કરી અને મુંબઈ દર્શાવેલું છે, બરાબર. અને રાજ્ય કયું આવશે ત્રણેયમાં? મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, એટલે કે સુતરાઉ કાપડ, ઉની કાપડ અને કૃત્રિમ કાપડ, ત્રણેયમાં શું આવશે? મહારાષ્ટ્ર. ત્યાર પછી વાત કરીએ એકલા એવા રાજ્યો કે જ્યાં સંપૂર્ણ તમારે એમાં દર્શાવવાનું થાય જયારે પણ તમને ઉદ્યોગ પૂછાય ત્યારે, એટલે કે શણ કાપડ માટે જો તમને પૂછાય તો તેમાં તમારે સંપૂર્ણ પશ્ચિમ બંગાળ દર્શાવવાનું છે. જો તમે નકશાની અંદર જોઈ શકશો તો ભાઈ ભારતના પૂર્વ વિભાગમાં બાંગ્લાદેશ પાસે સરસ મજાના ત્રણ નાના નાના મીંડા ગાળી અને મેં શણ ઉદ્યોગ દર્શાવેલું છે. તો તે આવશે પશ્ચિમ બંગાળ રાજ્ય, બરાબર. ત્યાર પછી વાત કરીએ તેની નીચે, એટલે મેં ગોળ મીંડાની અંદર ચોકડી મારી અને દર્શાવેલું છે, તે છે એલ્યુમિનિયમ ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ ઉદ્યોગ, બરાબર. તો તે રાજ્ય કયું છે? તો કે તે રાજ્યનું નામ છે ઓરિસ્સા, બરાબર. તો એલ્યુમિનિયમ ઉદ્યોગ માટેનું પૂછે તો કયું રાજ્ય આવશે? ઓરિસ્સા. ત્યાર પછી વાત કરીએ આપણે ગુજરાત રાજ્યની, તો ગુજરાતમાં આપણે બે ઉદ્યોગ યાદ રાખવાના છે, સિમેન્ટ અને રાસાયણિક ખાતર બનાવવાનું કેન્દ્ર, બરાબર. તો જો સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર આપણને પૂછે તો એના માટે તમારે યાદ રાખવાનું છે સિક્કા. જો તમે ગુજરાતમાં નકશો જોશો તમને એમાં દેખાશે કે સરસ મજાનું ચોરસ કરી અને સિક્કા સિમેન્ટ ઉદ્યોગ આવું લખેલું છે, દેખાય છે? તો કે ઓકે, તો એ સિક્કા સિમેન્ટ ઉદ્યોગ માટે યાદ રાખવાનું છે. અને એક નાનકડા અમદાવાદ મીંડા તરીકે મેં ઉત્તર ગુજરાત માટે આમ જોવા જઈએ તો મધ્ય ગુજરાત આવી જાય ત્યાં મેં મીંડું કરી અને રાસાયણિક ખાતર ઉદ્યોગ કરો ત્યાં પછી તમારે ગુજરાત લખવાનું નથી. જ્યારે તમને સંપૂર્ણ કેન્દ્ર પૂછ્યું હોય ત્યારે એ કેન્દ્રનું નામ અને તેની સાથે જોડાયેલો ઉદ્યોગ લખવાનો છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ આંધ્રપ્રદેશની અંદર. તો આંધ્રપ્રદેશની અંદર એકમાત્ર ઉદ્યોગ યાદ રાખવાનો છે જહાજ બાંધકામ. જો ખાસ અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, બરાબર. વાહન સડક વાહન બાંધકામ દિલ્હી, જ્યારે જહાજ બાંધકામ પૂછે તો વિશાખાપટ્ટનમ. તમે દક્ષિણ ભારતમાં જોઈ શકો છો કે ભાઈ સ્ટાર કરી અને મેં જહાજ બાંધકામનો ઉદ્યોગનું કેન્દ્ર કયું? તો કે વિશાખાપટ્ટનમ. ત્યાર પછી આપણે હવે આવી જઈએ કર્ણાટકની અંદર. તો મુખ્યત્વે ચાર ઉદ્યોગ કર્ણાટક રાજ્યમાં આપણને જોવા મળે છે. ઇલેક્ટ્રોનિક રાજ્યની રાજધાની છે તોય બેંગ્લોર, હવાઈ જહાજ બાંધકામનું કેન્દ્ર કે તોય બેંગ્લોર, રેલવે મુસાફરોના ડબ્બા બનાવવાનું કેન્દ્ર કે તો પણ બેંગ્લોર, અને સિલ્કનું કાપડ એટલે કે રેશમી કાપડ બનાવવાનું મુખ્ય કેન્દ્ર કે તો પણ બેંગ્લોર આપણે યાદ રાખવાનું છે. અને બેંગ્લોર તમે બધા જોઈ શકતા હતો કે ભાઈ ગુજરાતની નીચે મહારાષ્ટ્ર, એની નીચે નાનકડું હતું ગોવા, અને તેને બરોબર અડેલું તે આપણું બેંગ્લોર કર્ણાટક રાજ્ય છે. અને કર્ણાટક રાજ્યની અંદર પણ તમે જમણી બાજુ જાઓ તમે સરસ મજાનું ત્રિકોણ કરી અને બેંગ્લોર છે તે કેન્દ્ર દર્શાવેલું છે. તો આમ અહીંયા છે તમારા પ્રકરણ નંબર 13 ના નકશા પણ આપણે પૂરા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નકશાના લેક્ચર દરમિયાન આપણે પ્રકરણ નંબર 9, પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 13 આ ત્રણ ચેપ્ટરના નકશા કર્યા. હવે માનો કે ભવિષ્યની અંદર નવી પેપર સ્ટેન્ડ આવે અથવા તો એકાદો પાઠ નકશામાં ઉમેરવામાં આવે તો તે આપણે ફરીથી નકશામાં ચર્ચા કરશું. કારણ કે સામાન્ય રીતે ચાર ગુણની અંદર નકશો પૂછાતો હોય છે તો આપણે ત્રણ ગુણ માટેનું નકશાનું કવર કરી લીધું છે, બરાબર. એટલે કે ચેપ્ટર નંબર 9 માંથી કોઈ પણ નકશો પૂછાય તો પણ આવડી જાય, 10 માંથી પૂછાય તો પણ આવડી જાય, 13 માંથી પૂછાય તો પણ આવડી જાય. એના માટે તમારે યાદ રહે શું રાખવાનું છે? તો આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે તમારે છે તે રાજ્યોની રાજકીય જે લોકેશન છે, રાજકીય સ્થિતિ છે, એટલે કે કયું રાજ્ય ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે તેની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે ભૌગોલિક લોકેશન એનું સ્થાન તમારે ખાસ યાદ રાખવાનું
થશે તો આમ આપણે અહીંયા તમારા નકશાકૃતિના મુખ્ય ત્રણ પાઠ પૂરા કરીએ છીએ એકાદ ચેપ્ટર તમારા નકશામાં હજી ભવિષ્યમાં શીખવાનું થશે પણ હાલ પૂરતું આપણે ત્રણ ચેપ્ટરના નકશા સુધી અહીંયા પાંચ ભાગની અંદર તમને સંપૂર્ણ નકશા તમારા પૂરા કરાવેલા છે ભવિષ્યની અંદર એકાદ ચેપ્ટર જો આમાં નકશામાં એડ થશે કારણ કે ચાર ગુણનું છે અને જો પરીક્ષા પદ્ધતિમાં કંઈ ચેન્જ થાય કારણ કે અત્યાર સુધી મેં તમને કીધું એમ કે નવ દસ અને તેર ચૌદ હતા તો ચૌદમું ચેપ્ટર નકશામાંથી કાઢી નાખ્યું છે તો એના સ્થાને જો કોઈ નવું ચેપ્ટર આપણને નકશા માટે કહેશે તો આપણે તે તમને ફરીથી કરાવશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે એક નવા પ્રકરણ સાથે આપણે ફરીથી ભેગા થશું અને સામાજિક વિજ્ઞાનની અંદર આપણો બાકી રહેલો અભ્યાસક્રમ વ્યવસ્થિત શાંતિથી પૂર્ણ કરીશું ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ